મણિપુરની ઘટનાના પડઘા ગોધરામાં પડ્યા. હાલ અત્યારે જ્યારે સમગ્ર રાજ્યમાં મણિપુરમાં થયેલી ઘટના એ ચર્ચાનો વિષય બની છે, ત્યારે તેના પડઘા અનેક જિલ્લાઓ અને તાલુકામાં જોવા મળતા હોય છે. ત્યારે આદિવાસી સમાજે જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. મણિપુરમાં શાંતિ જળવાઈ રહે તેવી સમાજે અપીલ કરી છે. મણિપુરની ઘટનાના પડઘા અત્યારે હાલ ગોધરામાં જોવા મળ્યા છે. પંચમહાલના ગોધરામાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે મણિપુરમાં શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરને આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. એસસી એસટી ઓબીસી માઇનોરિટી એકતા મંચ તેમજ આદિવાસી પરિવાર સાથે મળીને આજે મહામહિમ રાજ્યપાલને તેમજ રાષ્ટ્રપતિને કલેક્ટરશ્રી દ્વારા અમે આવેદન પત્ર આપ્યું છે. એમાં આવેદન પત્ર આપતા અમે બહુ દુઃખની વાત છે, અમે તમામે તમામ નારી સન્માન કરવા જીવવા માટે અમે નારીઓનું દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ ભારતની અંદર આ નારી બહેન આદિવાસીઓ સાથે જે છેડછાડ કરવામાં આવ્યું છે એ દુઃખની વાત છે. અમે એ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને મણિપુરના જે હત્યા થાય છે, જે ઘટના બની છે, એને ગુજરાતના આદિવાસીઓ અમે સાથે છીએ. તેમજ સાથે સાથે અમારા પ્રતિનિધિઓને કહેવાય છે કે જે પ્રતિનિધિ જે આરક્ષણ પરથી જે ચૂંટાયેલા છે એમને પણ કહીએ છીએ કે આ અમારા આદિવાસીઓ પ્રના તમે આવાજ નથી ઉઠાવતા. વડાપ્રધાન તો માન લો કે આદિવાસી નથી, પણ રાષ્ટ્રપતિ પણ અવાજ નથી ઉઠાવ્યો, ધારાસભ્ય અવાજ નથી ઉઠાવ્યો, સંસદ સભ્ય પણ અમે આવતા દિવસમાં એમની પાસે હિસાબ માંગીશું કે તમે કેમ ના બોલ્યા. એ અમે અહીંયા રજૂઆત કરી છે. આવતા દિવસોમાં બધા જોડે અમે આદિવાસીઓના જે અત્યાચાર થયા છે એ તમામે તમામ અમે હિસાબ માંગવાના છીએ. આ જ અમારી રજૂઆત હતી, માંગણી હતી, અને મણિપુરમાં શાંતિ થાય એ જ અમારે વાત મૂકી છે.